நமோ நோயே சௌரி அந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌஜாயனம் நமோ நோய் சௌ திராவதி சாவணம் ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வமா விவாவ நியூஸ் நிதாதா நியமசார காதா 102 டீகா 3 में ये तत्व भावना रूपे परणमेला સંજ્ઞાજ્ઞાનીના લક્ષણનું આકર્ષણ છે. એકત્વ ભાવના એટલે સ્વરૂપ જે જ્ઞાન અને આનંદ એવું જે સ્વરૂપ સ્વરૂપ સ્વભાવ તેની એકાગ્રતા એ ભાવના એવી ભાવના રૂપે પરણમેલો એ જ્ઞાન દર્શન ને આનંદ રૂપે પરણમેલો થયેલો જેવો એનો સ્વભાવ છે એવો પર્યાયમાં થયેલો એવા સમય જ્ઞાનીના લક્ષણનો કથન છે. ભાષા શું જઈ પણ વસ્તુ એકત્વ ભાવના એટલે એક વિકલ્પ એમ નહીં, એકત્વ ભાવના એટલે એકલો છું એક છું એમ નહીં, એકત્વ ની એકાગ્રતાની ભાવના રૂપે પરણેલો શુદ્ધ ચૈતન આનંદ અને અંતરમાં અનંત અંત વીર્ય અને આનંદ ગમ અખંડ આનંદ એ રૂપે અંતર પરણમેલો એમાં અલક્ષ દ્રષ્ટિ કરતા પર્યાયમાં તે રૂપે પરણમેલો તે અવસ્થા રૂપે થયેલો એવા સમ્ય જ્ઞાનીના લક્ષણનો આ કથન છે. ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ હોવાથી ભગવાન આત્મા એનું લક્ષણ ને પોતે બે ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ છે. વસ્તુ છે પદાર્થ એને રાગનો સંગ ને રાગનો બંધ સંગ અને બંધ બે દ્રવ સ્વભાવમાં નથી. વસ્તુ છે અસ્થિ સત્તા, ચૈતનની સત્તા છે, ચૈતનનું હોવાપણું છે, ચૈતનની શક્તિના સામર્થ્યના અનંત બળના સામર્થ્ય વાળું તત્વ છે. તેનું લક્ષણ ત્રણેય કાળે નિરુપાધિક સ્વભાવ હોવાથી નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત, એ તો નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત. રાગથી જણાય એવું નથી એમ કે છે. જેવો એ પોતે ટીકાવ નિરાવરણ છે ભગવાન, એમ નિરાવરણ એની પર્યાયથી જણાય એવો છે. આવી વાત ક્યાં માર્ગ રહી ગયો ને ક્યાં માર્ગ માને. નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત પોતે નિરાવરણ ત્રિકાળ છે, તેથી તેના સ્વભાવમાં નિરાવરણ પણ જે લક્ષણ પર્યાયમાં છે
એનાથી તે લક્ષિત થઈ શકે છે. એનામાં જે ભાવ છે એના લક્ષણ થી તે લક્ષ્ય થઈ શકે છે. એનામાં નથી તેનાથી તે લક્ષ થઈ શકતો નથી. આવું સ્વરૂપ છે. એક એક સંદેહ આખું આ તો કે દયા પાવો, વ્રત કરો, ભક્તિ કરો, સમય કરો, પરિપૂર્ણા કરો, પણ શેના ભાવ ભાન વિન્યાજી તું કોણ છો અંદર એની તો ખબર ન મળે. હા, તેથી પહેલી જ વાત આ લીધી છે કે ટીકાવ નિરુપાધિક સ્વભાવ વાળો હોવાથી નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણ થી જણાય એવો છે. એવો જ એક કારણ પરમાત્મા. જો ત્રિભુવનભાઈ, આ કારણ પરમાત્મા એ નિરાવરણ થી જણાય ત્યારે એને આ કારણ પરમાત્મા છે એમ જણાય. કારણ પરમાત્મા છે પણ દ્રષ્ટિ વિના રાગ થી જણાય નહીં, વિકલ્પ થી જણાય નહીં, વ્યવહાર થી જણાય નહીં, નિમિત્ત થી જણાય નહીં, ભેદ થી જણાય નહીં. એ જે સ્વભાવ છે તે સ્વભાવના ભાવથી જણાય, જે એનામાં નથી એનાથી તે ન જણાય એમ કહે છે. હા હા, જે એનામાં છે વિકાર નિરૂપાધિ નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણ એનાથી તે જણાય એવો છે. સૂક્ષ્મ ભોક્ષમ કમે નથી. જે પર્યાય અંદરમાં વળે છે તે જ્ઞાન ને પછી સૂક્ષ્મ દ્રવ્યમાં નથી. એ પર્યાય ભલે સૂક્ષ્મ વળી હોય પણ એ પર્યાય વળે છે અંદરમાં, એ સૂક્ષ્મ વિજ્ઞાન ચીજમાં વળે છે. હા, એક શુભ સમય એને અત્યારે નથી કરવું. આ એને કોઈની અપેક્ષા નથી. કર્મની શુભમાં ઉપસમ અપેક્ષા આવે છે એ નથી. નિશ્ચયથી તો એવું કહેવા માંગે છે કે પરમ પરિણામી જ્ઞાયક ભાવ જે છે એ પરમ જ્ઞાયક ભાવની પરણતીથી જણાવ્યો છે. છે કે નહીં? હા, નહીં જુઓ ને. હા હા, આવું સ્વરૂપ છે. ભોકોને બિચારાને કાને પીડ્યું નથી, એમને વાળામાં બંધાઈને એમને જિંદગી પૂરી કરીને હાલ્યા જાય ચાર ગતિમાં રખડવા. આ ચીજ મહાપ્રભુ સિદ્ધાંત તો એ સિદ્ધ કરવો છે કે એનામાં જે સ્વભાવ હોય તે સ્વભાવથી જણાય, એનામાં જે ન હોય એવા ભાવથી તે જણાય નહીં. તો એ પોતે ત્રિકાળ નિરાવરણ નિરૂપાધિ જ્ઞાન સ્વભાવ વાળો છે. એવો એનો પર્ય લક્ષણનો સ્વભાવ છે. હા 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 હા, એવો સ્વભાવ વાળો હોવાથી નિરાવરણ જ્ઞાન લક્ષણ લક્ષિત, એનાથી લક્ષિત થાય છે. જેને લક્ષિત કરવામાં કંઈ પરની કોઈ અપેક્ષા નથી, એની જાતનો જે પર્યાય નિર્મળ પરમ પરિણામિક સ્વભાવની જાતની જે પર્યાય, તે પર્યાયથી તે લક્ષિત છે. હા, હવે આવ્યા શું સમજવું? થોડા શબ્દોમાં ઘણું નાખ્યું છે, ઘણું નાખ્યું છે. એનામાં જે સ્વભાવ છે પોતે ત્રિકાળ નિરાવરણ છે, પણ એનું લક્ષણ એ ત્રિકાળ નિરાવરણ છે. હા 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 હા, એવા લક્ષણથી લક્ષિત
એવા લક્ષણ થી લક્ષિત એટલે જણાય એવો એવો એ આત્મા છે. હા હા, પુસ્તક છે કે નહીં હમે? હા હા, વિતરાગ ત્રિલોકનાથ જિનેશ્વર દેવનું આ ફરમાન છે. એ એક વાત રહી ગઈ, આ કરો આ કરો, વ્રત કરો, નોપા કરો ને હોળી કરો ને હોળી કરો ને આ કરો ને, બિચારા જિંદગી ચાલી જાય છે. એ ચીજ નથી એમ કે છે, જે કરો કરો એવા વિકલ્પ કરે છે એ ચીજ એમાં નથી. તો એમાં નથી તો એનાથી કેમ જણાય? એમાં જે નથી એમાંથી કેમ જણાય? એમાં નથી એમાં નથી તો એને જાણવો છે એ એનામાં નથી એનાથી કેમ જણાય? હા 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 હા, સમજાય છે? કઈ ભાષા પર હાદી છે, પણ વાત તો કહ્યું જે મશીન આવશે કે બીજી ક્યાંથી લાવી. હા, એવો જે કારણ પરમાત્મા, એવું જે આ ભગવાન આત્મા, ત્રિકાળી જ્ઞાન આનંદ અખંડ જ્ઞાન સ્વરૂપી જે પોતાના નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત છે. હા હા, ગજબ કઈ વાત કરી છે. સાધારણ એમ કે જ્ઞાન લક્ષણ છે તેથી જણાય છે એમ કહેતા કોઈ સાધારણ વળી લક્ષણ માની લઈએ. જ્ઞાન લક્ષણ અને આત્મલક્ષ પણ માની રે, ગમે તે જ્ઞાન હશે એમ નહીં, જે જ્ઞાન નિરાવરણ છે, નિરાવરણ જ્ઞાન દર્શન છે એ લક્ષણથી જણાયો છે. હા હા, આ તો પડે પણ ભાગ આ છે. ક્ષણમાં હાલ્યા જાય, કેટલાના યાદ નથી કરતા નથી મેરી ગયા ને, યાદ યાદ કરે છે હિંમતભાઈ, યાદ કરે છે યાદ ગયા થાય. હા હા, એમ ભાઈઓ દીકરા મા બાપ ગયા ગયા ને, હા કેટલા અમારી દુકાનમાંથી કેટલા વયે ગયા, કુશાનભાઈ ગયા, કુંવરજીભાઈ ગયા, આનંદજી ગયા, શિવલાલ ગયા, હા હા હા, કેટલા વયે ગયા. હવે ક્યાં ગયા એનો પત્તો કઈ કોઈ પૂછે છે? એ ગયા એની અગવડતા થઈને સગવડતા કરતા હતા એટલો ગયો એ એનો વાંધો કાઢે એને જે રોવે. હા હા, ક્યાં ગયા? પણ શ્રદ્ધામાં તો વિચાર કરે કે આ તે જ્યાં છે ક્યાં, વિશ્વાસમાં આવે છે. ભાઈ તું એક વિરોત્રિયા પાંદડું તોડે ને તોડે છો તો એમાં તારા મા બાપ બેઠા છે, કોઈ ભવ ના છે. અસંખ જીવ એક પાંદડા એક કટકીમાં અસંખ જીવ, એવું આખો પાંદડું લીમડાનું, એવો આખો લીમડો કેટલા જીવ. અનંત ભાવમાં કરેલા તારા મા અને તારા બાપ મરી ગયેલા એમાં બેઠા છે. હા હા, કોઈ વિચાર કર્યો છે? એની મોંઘે પણ એને રખડવાની દુઃખ દિશા હજી બેઠી છે. હા હા, જરીકા સગવડતા બારની મળે ત્યાં તો જાણે બસ અમે તો જાણે સુખી થઈ ગયા ને, આગળ વધી ગયા બીજા કરતા. હા હા, એક દાખલો આવ્યો જ પણ એના બધામાં બનવાનંદની કોશિશ થઈ ગઈ કે જે માથું કાપનાર છે એની હમ તો જોતો નથી,
પણ કોઈ આંગળીમાં ટચ કરીને આટલી આંગળી કાપી એની હમું જોયા કરે છે અને એને રેવી માને છે, એવો દાખલો છે. શું કહેવાય છે અદન પ્રતિ માથુના કાપનાર છે રેરી એની હામું જોતો નથી કા હું ખરીદના કરતા આંગળી નહી તોડે છે જેવી ત્યાં એની હામું જોયા કરે છે. એ મહામિથ્યા તો મહાવિપરી શ્રદ્ધા આખો આત્માનો ખૂન થઈ જાય છે એની હામું તો જોતો નથી. અને આમ જરી દયા ને દાન ને વ્રત ના પરિણામ ક્યાં જાય ને આહા થઈ ગયું કે જ્ઞાન. હા હા દાખલા કરો આમાં શું કેમ છે પંદર 25. હા હા કે છે કે નિરાવરણ જ્ઞાન દર્શન શું કે છે. આ હું પોતે નિત્યકાળી નિરુપાધી સ્વભાવ વાળો હોવાથી હું પોતે નિરાકુર નિરુપાધી સ્વભાવ વાળો હોવાથી ત્રણેય કાળે માટે તારા જે સ્વભાવમાં છે એ જાતના નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી જણાયો છે. હા હા ગજબ વાત કરી છે ને. જેનામાં જે નથી એના વડે જણાય નથી તેના વડે જણાય. હા એનામાં છે જ્ઞાન દર્શન આનંદ નિરાવરણ લક્ષણ. હા તે કાળે નિરુપાધિ સ્વભાવ હોવાથી અને નિરાવરણ જ્ઞાન દર્શન રક્ષણથી લક્ષિત એવો કારણ પરમાત્મા એ ત્યાં સુધી વાત રાખી હોય. એ સમસ્ત સંસારૂપી નંદનવનના વૃક્ષોના સમસ્ત સંસારૂપી નંદનવનના વૃક્ષોના મૂળ. હા હા ફરતા ચારામાં પાણી ભરવા માટે શરીર કેવું છે એમ કે આમે આવે એક વાર આત્મા આવો જરા રક્ષણ થી રક્ષિત થાય એવો જરા શરીર કેવું શરીર. હા હા સમાજ સંસારૂપી નંદનવન સંસારૂપી નંદનવન કીધું નંદનવન લીલું છમ સદાય હોય છે એમ સંસારમાં લીલું છમ ઝેરથી ભરેલું રાગ ને દ્વેષ ને વિષય કષાયના ઝેરથી ભરેલું છે. આ શરીર જ એવું છે કે આ શરીર તો જડ છે માટી ધૂળ છે. ભગવાન અંદર ચૈતન્ય મૂર્તિ નિરૂપાધી સ્વભાવ આવો છે એની સામે કોઈ સાંભળ્યું નહીં જોયું નહીં. સંસારૂપી નંદનવન જે નંદનવન તાજું ને તાજું હોય દેખાય એમ મેરુ પર્વત ઉપર એના વૃક્ષોના મૂળ ફરતા ક્યારામાં પાણી ભરવા માટે એ નંદનવન ના વૃક્ષો તો એમને એમ સારા જીલા રિયાજ કરે એવી ત્યાં સ્થિતિ છે. આ શરીર કેવું છે એ ફરતા ક્યારામાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી ફરી પણ ધોળિયા સમાન વરતનું જે શરીર. આ ધોળિયા સમાન વરતનું જે આ શરીર. હા સંસારૂપી વનને પાણી ક્યારામાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી ફરી પણ ધોરી આવા. શરીર આમ જોવું શરીર આમ કરવું શરીરનું આમ કરવું શરીરનું આમ કરવું એને આમ ખવરાવું ના ને પીવરાવું ના ને ઉભરાવું ના ને જગત. હા હા
એ કે છે કે સંસાર રૂપી જે વન, એમાં નંદનવનના જેવા વૃક્ષો એના પ્રાણીના એના ચારા ભરવા માટે ફરી પણ ઢોરિયા સમાન વર્તનું આ શરીર. આ કે આપણે શરીર ધર્મ, શરીરથી ધર્મ થાય, શરીર આદમ ખરું ધર્મ સાધન. અહીં શરીર છે તે ઝેર છે, આ તો ભગવાન નિરૂપાધિ સ્વરૂપ છે, અંદર ચૈતન ભગવાન અંદર છે, એ તિકાળી નિરૂપાધિ સ્વરૂપ છે, એ નિરૂપાધિ લક્ષણથી જણાયો છે, એ દયાદાન વૃદ્ધ ભક્તિ આદિના વિકારી પરિણામથી જણાયો છે. અને ત્રણે કાળમાં તો પાપના પરિણામ હિંસા જૂઠું ધંધાને આખો દી ધંધાના પાપ હવારથી હાજર બચ્યો હોત નહીં. એમાં વખત બે બે પાંચ હજાર પેદા થતા હોય દિવસના, તમારે જોવો પાગલ, તમારે પાગલ જોઈને હરકી, તમારે આમ કરવો આમ કરવો આમ કરવો આમ કરવો, હજુ ઘરાગર તમે હાજર. એમ આ શરીર નંદનવનના વૃક્ષને જેમ તાજા રાખવા માટે પાણી હોય છે, એમાં તાજા રાખવા માટે શરીરને માટે આ શરીર વન જળ પ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તું શરીર, તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્યકર્મ ભાવકર્મ વિનાનો હોવાથી એક છે. એ શરીર તેની ઉત્પત્તિનો હેતુભૂત, આ માટી જળ જે છે, ધૂળ છે, આ તો ધૂળ જળ છે, માટી છે, મહાન વાળા થશે આની, આટલી નહીં થાય, બોલી આટલી થાય, પવન આવે ઉડી જાય, રજકણ તારા રખડશે જેમ રખડતી રીત, પછી નર તો ન પામી શક્યા, ચેત ચેત નર ચેત, રજકણ રજકણ તારા રખડશે, આ રજકણ માટી ધૂળના અહીં અગ્નિ ઉઠશે, ભરશે એટલે અગ્નિ પણ નીકળશે અહીંયા, જેમ અખડતી રીત પછી નર તો ન પામી છે, પછી બાપુ આ શરીર ક્યાંથી મળશે, અંતે કાળે મળ્યું છે માન, એમાં ઉપયોગ તો સંસારને માટી કરે છે, રાગને દ્વેષને આખો દી, એ ધોરિયા પાણીના ધોરિયાથી તેને શરીરને ઉભું રાખ્યું છે, હા બાપના ધોરિયા પરી ભરી ભરીને, એને ઉત્પત્તિમાં હેતુભૂત કેવું છે શરીર, કે દ્રવ્યકર્મ ભાવકર્મ વિજ્ઞાન હોવાથી શરીરની ઉત્પત્તિમાં હેતુ તો દ્રવ્ય જળકર્મ છે, કાં દયાદાન પુન પાપના ભાવતે શરીરનું કારણ છે, કેમ કે બંધનું કારણ છે, શુભ ભાવ દયાદાન વ્રત ભક્તિનો પૂજાનો ભાવ એ પણ બંધનનું કારણ છે, હિંસા જૂઠો ચોરી વિષય ભોગ વાસના એ પાપ બંધનું કારણ છે, એ બે પુણ્યને પાપના ભાવનો રહિત એના વિજ્ઞાનો હોવાથી આત્મા એક છે. એક નહીં સાસો ગપ્પા એની વ્યાખ્યા કરી, હા હા હું તો એકલો ચૈતન શરીરથી જુદો, ચૈતન શરીર મારું અંદર જુદું છે, એ વળી શું હશે ચૈતન શરીર. અરે પુણ્ય પાપના ભાવને પણ ક્લેશ શરીર કીધું છે, વિગ્રહ ક્લેશનો વિગ્રહ શરીર છે, શુભ ને અશુભ ભાવ દયાદાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધના ભાવ એ વિગ્રહ ક્લેશ છે, રાગ છે, વિકાર છે, એને દ્રવ્યકર્મ ને ભાવકર વિનાનો હોવાથી નોકમ તો પોતે છે, શરીર નોકમ છે ને, એટલે હવે નોકમ કેમ કયો, કે એની ઉત્પત્તિ નો અર્થ આ દ્રવ્યકર્મ ભાવકર્મ એ ત્રણેય વિનાનો હોવાથી શરીર ને તેની ઉત્પત્તિમાં હેતુ દ્રવ્ય ભાવકર્મ
એનાથી હોવાથી એક છે. શું કીધું સમજાણો? ભગવાન આત્મા જે આ દ્રવ્ય કર્મ જે આ શરીર છે, એ શરીર જળ છે, એ તો સંસારના રખડવાના જળથી ધોરિયા ભરેલા છે રખડવામાં. એવું એક શરીર અને એનો હેતુભૂત દ્રવ્યકર્મ ને ભાવકર્મ, એટલે નવકર્મ આ દ્રવ્યકર્મ ભાવકર્મ, ત્રણથી રહિત આત્મા છે તે એક રૂપે અંદર છે. પાઠ એગો મેં સાસો અપ્પા, એગો મેં સાસો અપ્પા, હું એક છું. એકની વ્યાખ્યા કરી, શરીર એ રખડવાના ચાર ગતિના રખડવાના ધોરિયાને પૂરા પાડે એમાં શરીર છે. એ શરીરની ઉત્પત્તિનો હેતુ દ્રવ્યકર્મ અને ભાવકર્મ, જળકર્મ અને પુણ્ય પાપ, એ ત્રણથી રહી એકલો છે. ત્યાં વખત મળે રાવણ બાયડી છોકરાને ધંધા આવી સચિવનભાઈ, હા હા, ધર્મ કરો છો? હા, એક કલાક પૂજા કરી ને ભગવાનની ભક્તિ કરી. ભાઈ તમારા ઘરની વાત ધર્મ કરો છો કે ધ્યાન પૂછું છું? એક કલાક કરીએ છીએ પૂજા ભક્તિ ભગવાનની પૂજા. કોવિડમાં એમાં પૂજા ભક્તિમાં શું એમ, એ તો કોઈ શું ભાવ જરી છે? એરની ચોરી ને કોઈનું દાન, તેવી કલાક પાપમાં એક કલાક જરી શુભ, એ તો પૂન છે કે ધર્મ ભરમ નથી. ભગવાનની પૂજા પૂજા દાન એ કઈ ધર્મ નથી. હા હા, કે છે કે એક શાશ્વત આત્મા કેવો છે કે પોતે નિરાકુળ નિરાબુદ્ધિ સ્વરૂપ નિરૂપાધિ અને નિરાવરણ જ્ઞાન દર્શન એનાથી જણા એવો, એનાથી વિરુદ્ધ શરીર એ પાણીના ધોરિયાપુરીની જેમ શરીર મોટું થાય વન જામે, એમાં શરીરને જમાડે આખો દી પંચાત, એની બધી આ કર્યું આ કર્યું આ કર્યું, એવા રાગદ્વેષના ધોરિયા ભર્યા એનાથી શરીર મળ્યું, એ શરીરનો હેતુ કર્મ જળ અને ભાવ કર્મ પુણ્ય પાપ, એ ત્રણે આવી ગયા. દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મ ત્રણેય વિનાનો હોવાથી એક છે ને. એ અંદર ભગવાન અંદર એક છે જુદો. હા હા, એ ચૈતન્ય હીરો ડાબલીમાં જેમ જુદો, ડાબલી જુદી હીરો જુદો. જળ ડાબરી છે તો જળ માટી દૂર છે, એમાં ચૈતન્ય હીરો અંદર જ્ઞાનના પ્રકાશથી ભરેલો આનંદનો સાગર, એ ચૈતન્ય સાગર અંદર ભીન પડ્યો છે અંદર. હા હા હા, મને વિચાર કર્યા કે શરીર શરીર છે જ વાત બધી સવારમાં કેવું છે, હું તો ચા હાર વખતે વળફવાનું કરો, બપોરે વળી પાછા કંઈક ભજીયા કહેવો કરો, આજે વળી ક્યાંક પુડલા ભજીયા કરો, આખો દિયા હોળી હળગે નવરો થઈને ધંધા કરે અને બૈરીને રાજી કરે. અરે રે પ્રભુ, તું કોણ છો? જે આ ક્રિયા બધી છે એ તું તારી જ છે પ્રભુ? એ તો સંસારમાં રખડવાનો વન નંદનવનને પુષ્ટિ આપનારા છે. હા હા, તો એક રૂપે છો. શરીર કર્મ ને પુણ્ય આપના ભાવ, એનાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. હા હા, એની ક્યાં ખબર્યું છે? કોઈ બી સાંભળ્યું નથી. અને તે જ કારણ પરમાત્મા ભગવાન આત્માનંદ સિદ્ધાનંદ સચિદાનંદ પ્રભુ ચૈતન ચમત્કાર મણિરતન ભરેલું છે અંદર. હા હા હા,
જેમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ભરેલો છે એવો પ્રભુ છે અંદર, એવો ભગવાન બધા આત્મા છે અંદર. આમો કીધી જોવું છે, એવો આત્મા સમસ્ત ક્રિયાકાંડ ના આડમણ ના વિવિધ વિકલ્પી રહી. ભગવાન કારણ પરમાત્મા ચૈતન દો આત્મ સ્વભાવ ટિકાવ રહેનાર જ્ઞાન ને આનંદ ને શાંતિ નો સાગર આત્મા, એ સમસ્ત ક્રિયાકાંડ નો આડંબર, ક્રિયાકાંડ નો આડંબર આ દયા પાડીને વ્રત કર્યા ને ભક્તિ કરીને અપા કર્યો ને આ કર્યો ને તે કર્યું ને એને બુજ્યું પાછું ભણી આ વર્ષી તપ કરે ને પછી એને ઉજવે વળી 5-25 હજાર ખર્ચી નહીં, ગરસો વધારે 1,00,000 રૂપિયા ખર્ચે. હા થઈ ગયો જાણે તપ ને ધર્મ, ધૂળમાં ધર્મ નથી. એ ક્રિયાકાંડ ના આડંબર થી તો ભગવાન રહી છે. એક પેલો દ્રવ કર્મ ભાવ કર્મ નોકર્મ રહી કીધું, છતાં ભાવ કર્મ ની પછી બીજી વ્યાખ્યા કરી આ કરી. હા ઉડામાં આવી ગયું છે માફોને સ્પષ્ટ કરવા વિશેષ. સમસ્ત ક્રિયાકાંડ નો આડંબર એ તો બધો આડંબર છે. અહિંસા કરીએ છીએ, પાંજરાપો પાડીએ છીએ, દયા પાડીએ છીએ, દયા મંડળ ના અધિપતિ છીએ, 5-25 લાખ ભેગા કર્યા છે, 25-25 હજાર 50 હજાર મેળવીને આડંબર બરોબર ક્રિયાકાંડ નો આડંબર છે. એ કોઈ આત્મા નથી, ધર્મ બર્મ નથી એમાં. ક્રિયાકાંડ એટલે સમૂહ ક્રિયા હાથ હતી, હવાય આમ ફળાનું આમ ધન, ફળાનું ખવાય ને ફળાનું ખવાય ને ફળાનું ખપે ને. આફ્રિકામાં શું મળે ભાઈ એ દેખ્યો હતો એને જતી છે, આ મળે છે આ મળે છે, ગાડ મળતા નથી કે ત્યાં તેલ મળતું નથી, ત્યાં તેલ નહીં હોય ગમે તે આફ્રિકામાં એના વિના રહ્યા છે એને કે નહીં રહ્યા છે કે નહીં. આ આત્મા તો સમસ્ત ક્રિયાકાંડ આરંભથી વિવિધ વિકલ્પ છે, તો રાગ ક્રિયાકાંડ નો તો પંચ મહાવ્રત ને પંચ બાર વ્રત ને બધો રાગ ને વિકલ્પ છે. તો આકરું કામ જેને લોકો ધર્મ માનીયા બેઠા હોય એને કે છે કે રાગ છે વિકાસ છે. પરમેશ્વર નું આમ ફરમાન છે, જ્ઞાનેશ્વર દેવ ત્રિલોકનાથ સિમંદર સ્વામી ભગવાન વિરાજે છે એનું આ પ્રમાણ છે. માર્ગ આ છે. અરે પ્રભુ તું ક્યાં ચડી ગયો, જે રસ્તે ચડી ગયો તું, જે રસ્તે જવું જોઈએ રસ્તો તો આમો જોતો નથી, અને ખૂબ રસ્તે ઊંધે રસ્તે દોડ 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 દોડતો હોય એમ આવે છે ને. બહુ જોર ભાવ દોડતો હોય એટલે રાગ ને દ્વેષ બહુ જોર ભાવ કરે. હા બહુ ક્રિયા કરીએ છે જાણે, વાહ ક્રિયાકાંડ ના આડંબર ના વિવિધ વિકલ્પ, ભિન્ન ભિન્ન જાતના વિકલ્પ, એક પ્રકારના નહીં કે છે. ક્રિયા એ જુદી જુદી જાતની હોય ને, વ્રત ની ને તપ ની ને ભક્તિ ની પૂજા ની દાન ની દયા ની કામ ની ને ક્રોધ ની વિષય ની ભોગ ની ને એ બધા વિકલ્પો છે, રાગ છે વિકાર છે, એ વિવિધ વિકલ્પ રૂપ કોળાહળ, એ કોળાહળ છે. બાહિરા ભાવ
એની વ્યાખ્યા છે. બીજા પદની શેષા ને બાહિરા ભાવ, એ બધા બાહ્ય ભાવ. એ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને કામ ને ક્રોધ ને રળવું ભોગ ને વિષય ને વાતમાં, એ બધા બાહ્ય ભાવ છે, ચૈતન્યમાં એ નથી. ભગવાન તો અંદર નિરૂપાધિ ત્રિકાળ આનંદ નો અનાથ છે. તને ખબર નથી, તું રાગ થઈને રાજા ને રાગ થઈને તું માને છો, બાદશાહ છે મોટો એને તું ભિખારી માને બેહી બેઠો. હા હા, કે છે એવો જે કોલાહલથી રહીત સહજ શુદ્ધ જ્ઞાન ચેતના ને અતિ નિરીપણે ભોગવતો થો. હા હા હા, સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન ચેતના, જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે, જ્ઞાન એટલે શાસ્ત્રો જાણપણો ની એ નહીં, અંદર જ્ઞાન સ્વરૂપ ચૈતન છે, જેની સત્તામાં આ જણાય છે, આ છે આ છે આ છે, એની સત્તામાં જણાય છે, એ જ્ઞાન સત્તા છે. એ આ ચીજ જણાતી નથી, ખરેખર થી જ્ઞાન જણાય છે. હા હા, જેના અસ્તિત્વમાં જેની હૈયાતીમાં આ જણાય એમ કેવું એ વ્યવહાર છે. જેની હૈયાતીમાં પોતે જાણે છે, જ્ઞાન જાણે છે, જ્ઞાનમાં જ્ઞાન રહી જ્ઞાન જાણે છે. એવું જે સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થકો. હા હા હા, એવી જ્ઞાન ચેતના એને અતિન્દ્રિયપણે ભોગવતો થકો. દયાદાન ને કામ ક્રોધના પરિણામે કર્મ ચેતના છે, વિકારી ભાવ, અને એના ફળ તરીકે કર્મ ફળ ચેતના હરખ ને શોક, એ દુઃખ છે. હા, અતિન્દ્રિય પણ એ ભોગવતો હતો. હા હા, એ આત્મા અતિન્દ્રિય પણ એ આત્માને ભોગવતો થતો, અતિન્દ્રિય પણ એ તિન્દ્રિય આત્મા અતિન્દ્રિય પણ એ ભોગવતો થતો. હા હા, શાશ્વત રહીને મુનિરાજ કહે છે કે મારા માટે ઉપાધિ પણ રહે છે, મારા માટે આત્મા આ રીતે અંદર ઉપાધિ પણ રહે છે. મારા આદરણીય હોય તો આવો આત્મા છે. આ સંગત જ્ઞાની નું લક્ષણ, આ સંગત દ્રષ્ટિના ધર્મની શરૂઆતના લક્ષણ. હા હા, સ્વાભાવિક શું જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે પર્યાયમાં ભોગવતો, શાશ્વત રહીને. હા હા હા, અતિન્દ્રિયપણાને ભોગવતો શાશ્વત રહ્યો, મારા માટે ઉપાધિ પણ રહેશે. મારા માટે ઉપાધિ થી એક જ આત્મા છે. હા હા, ઉપાધિ એટલે આદર નહીં, બીજો મારે આદર વાળા એક ચીજ છે નહીં. મુનિરાજ પોતાની વાત કરે છે, પર્યાયનો અનુભવ થયો છે, પર્યાયનો દ્રવ્યમાં દ્રવ્યનો પર્યાયમાં અનુભવ થયો. એ પર્યાય દ્રવ્યથી ભિન્ન રહી છે, એ પર્યાયમાં મારે માટે આ દ્રવ્ય કે ઉપાધિ માટે હરિયો હતી ભોગ. હા હા હા, આવી ભાષા, આવો ઉપદેશ કઈ જાતનો? એના તો એક પ્રસૂત્રીકરણ એને કરી થઈ ગઈ સમાય, ધૂળમાં નથી સમાય કેવી. સંગત દર્શન ને ખબર ન મળે, મિથ્યા દર્શન કોને કેવું એને ખબર ન મળે, આવી ક્યાંથી સમાય ને પોહન પરિક્રમા. એકડા વિનાના બધા મીંડા છે. હા હા, તો કે છે અતિન્દ્રિયપણે ભોગવતો હું. હા હા હા, તે ભોગવતો છતાં શાશ્વત રહીને
વસ્તુ શાશ્વત રહેશે. પાછી અતિન્દ્રિયપણે હું ભોગવું છું, છતાં વસ્તુ શાશ્વત રહીને મારે માટી ઉપાધિ પણ રહેશે. મારે માટી આદરણીય એક જ આત્મા રહેશે. અરે અરે, હા બોલવું મળે નહીં, એવી વાત કાને પડે નહીં. સંસારના ધંધા આખો દી નવરો થાય તો હા બોલે, બહાર રહેવાની વાત ક્રિયાકાંડની, તે પણ બધી ક્રિયાકાંડ કેવા છે બધી ખબર નથી. હા હા, ભગવાન તો એક રહી ગયો આત્મા અંદર, વિકારી નિરૂપાધિ નિરાવરણ કે લક્ષણ થી જણાય એવો. આ હા, ભાવ કર્મ દ્રવ કર્મ થી નહીં જણાય એવો, અને શુદ્ધ જ્ઞાન ચેતના ને ભોગવનારો. હા હા, પર્યાયની વાત છે. પર્યાયમાં ભોગવતો થોકો પણ શાશ્વત રહીને, છતાં વસ્તુ શાશ્વત રહીને મારા માટે તો આદરણે રહ્યો છે. હા હા હા, એક તો ભાષા જ કઠણ. અંદર પરમાત્મા બિરાજેશ ભાઈ, પરમાત્મા કેવળ જ્ઞાની પરમાત્મા થયા, અરિહંત થયા, સિદ્ધ થયા, એ ક્યાંથી થયા? એ બહારથી આવે ક્યાંય? અંદર ભર્યું છે, અંદર બધું ભર્યું છે, એમાંથી ભર્યું માંથી આવે આવે છે. એ પ્રાપ્ત ની પ્રાપ્તિ છે, એમાંથી બહાર આવે છે. એ પાણીનો ઘડો ભર્યો છે, એ છલકાય છે. છલકાય છે એમ કે ભક્ત એમ, ભગવાન આનંદ જ્ઞાન જળથી ભરેલો છે, એ પર્યાયમાં છલકાય છે, ફરી અવસ્થામાં. દુનિયાની ભાષાથી જુદી જતા, કલાક હા બોલવા જાય તો આત્મા કોણ આનંદ ખંડ ખંડ છે. હવે હવે ક્યાં ક્યાં કાંઈ નું ભાંજી વાંચી વાત કરે છે, એનામાં છે હતી કે દીધી, એના પુસ્તકો વાંચીને વાતમાં વકેતા કરે છે. આત્માનું નામે આત્મા આત્મા, જે તો દેવગુરુ શાસ્ત્રના ઠેકરા નથી. દેવગુરુ શાસ્ત્ર કોને કહેવા, એની શ્રદ્ધાના ઠેકાના નથી. ત્યાં આત્મા ક્યાં દેવ્યો? એવો મારા માટે ઉપાધિ પણ રહે છે. દુનિયા દુનિયાનું જાણે એમ કે છે. મારે માટે તો એ શાશ્વત અત્યંતપણે ભોગવતા તથા વસ્તુ શાશ્વત રહે છે. જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા, શુભ અને અશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા, બાકીના બહાર એને અભ્યંતર પરિગ્રહો. હા હા હા, બે અભ્યંતર ને બાય બે પરિગ્રહ, તે બધા નિર સ્વરૂપથી બાય છે, મારા સ્વરૂપથી બાય છે. તમને સંયોગ લક્ષણ તો હજી એક બાયડી આવી મારી નથી, માનવ એને પાણી ઉતરી જાય નહીં. તો એનો આત્મા જુદો, શરીર જુદો, રૂતકણ જુદો, તારી પાસે ક્યાં તારા કે આવ્યો? એનો આત્મા ક્યાં અધ્યક્ષ મરી નહીં, એનો આત્મા ક્યાંથી આવ્યો? એના શરીરના રૂતકણો ક્યાંથી ઉત્પન્ન થયા? પૂર્વ નિશીના દંખ હતા એમાં પરમીને અત્યારે શરીર થયું છે. સર્પનો ઝેર હતા એ પરમાણુ અત્યારે આ શરીર પણ થયા. એ શરીરના પરમાણુ ભવિષ્યમાં પાછા બીજી રીતે થશે. હા તો માટી જળ છે ધૂળ. હા હા, એનાથી ભગવાન અંદર ભિન્ન છે તે. હા હા, બાહ્ય અભ્યંતર પરિગ્રહથી તો ભિન્ન છે, બધા નિજ સ્વરૂપથી બાય છે, બધા વિકલ્પ માત્ર. આ હા હા,
મમૌકાર માં જળમાં આવી પણ એક વિકલ્પ છે, રાગ છે. હા હા હા, વાત કરું, વિકરાગ નો માર્ગ કોઈ જુદિયા છે. કે છે કે બાઈ જેટલા જંતર ને બાઈ વિકલ્પ ઉઠે છે, એ બંને નિજ સ્વરૂપ થી બાઈ છે. મારી ચીજ ને અડતા નથી. હા હા, આમ મારો નિશ્ચય છે. હા હા હા, મુનિરાજ કે છે ચારી પડકે થી બધું સરખું છો. આમ મારો નિશ્ચય છે. શ્લોક તો બહુ સારો હતો. પોણો કલાક તો ચાલ્યો. એ બધા બાય ને જંતો કર્મ ના સંયોગ થી ઉત્પન્ન થતા. સ્ત્રી કુટુંબ ને એ તો ઘાતી કર્મ અઘાતી થી ઉત્પન્ન થતા. સ્ત્રી કુટુંબ પૈસો લક્ષ્મી આબરૂ એ બહારની ચીજ તો અઘાતી કર્મ થી ઉત્પન્ન થતા. અને આ પુણ્ય પાપ ને દયા ને દાન બધા ઉત્પન્ન થતા એ ઘાતી કર્મ ના નિમિત્તે ઉત્પન્ન થતા. બે કર્મ થી ઉત્પન્ન થતા ભાવો લીધો ને બાય ને ધન તો બે આવી ને બે પરિગ્રહો થી બધા નિજ સ્વરૂપ થી બાય છે એમ મારો નિશ્ચય છે. એ મનેરાજ કે છે. હા હા હા, હા ઠીક આવે. હા મારે જાવ છે. આંબળ્યો નથી કોઈ દી ને બહારમાં બહારમાં મરી ગયા ક્રિયાકાંડ માં. આ તો કે ક્રિયાકાંડ નથી પણ હું તો જુદો છું. મારે ને એને કઈ ખબર નથી. હવે આ 102 ની ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મનેરા શ્લોક કહે પોતે. અથ મમ પરમાત્મા શાશ્વત ચોતિરેક સહજ પરમચિત ચિંતામણી નિત્ય શુદ્ધ નિરવધિ નિજ દિવ્ય જ્ઞાન દુર્ગાભ્યામ સમૃદ્ધ કિમ ઈહી બહુ વિકલ્પ એવી ફલમ બાય ભાવે. મારો પરમાત્મા એટલે કે આત્મા. આત્માને આ પરમાત્મા કીધું છે. કેમ બે સવારમાં ઉઠીને દાંતણ હરખું ન આવ્યું એ બહાર નથી. કોઈ લાગ્યું નથી, કોઈ વાગણ આવી નથી, લીધું નથી. શું કર્યું? હા હા હા, ચાલ પાણી જોયું. હા હા, આખો હોળી લગે એમાં ભગવાન તો એક વાર પડી રહ્યો. આ તો કે મારો પરમાત્મા. હા પરમાત્મા, ઓ તીર્થંકર દેવી તો એનો પરમાત્મા છે. તીર્થંકર દેવ પરમાત્મા હરિહંત સર્વજ્ઞ પરમેશ્વર છે, પણ એ તો એના પરમેશ્વર છે. મારો આ પરમાત્મા તો અહીં છે. આત્માથી પરમાત્મા બેસો. શાંતિ ની વાત છે બાબુ, ધીરજની વાત છે. પેલા આપણે વાણી અમે રિવાજ હતો. પેલા લગ્ન વખતે ઉતરનો આવતો
ગૂંચવણ માં લાવીએ, ગૂંચવણ નાખીને આપે એને. કારણ કે પ્રણ માં એવો છે કે એના અધીરપ માં આની અહીં કઈ ધીરપ રહેશે કે નહીં એવું કેમ હતું. હવે તો ક્યાં નવરાત હોય છે, હવે તો મુંબઈ ચારો ઇપરની પાસે ગયા જાય કરી. પેલા તો એ હતું ભૂતોનો ફાવ કાપે ગૂંચવી ને ગૂંચવી. પછી એમ કે આને ધીર છે કે નહીં, ભણવા એવું છે ને એકદમ અધ્યય ને આકુલતા ને વ્યાકુલતામાં છે તો આનો ઉકેલ કરી શકે છે કે નહીં. આનો ઉકેલ કરવો આત્માને જળમાં બાપા એમાં શાંતિ ઘણી જોઈએ. એ બધા આટી વાળા આંકા હાલકા પડ્યા બધા. હા હા હા, શુભ ને શુભ ભાવ, રાજાદી ભાવ. એને પંચ મહાવ્રત કે પંચ બાર વ્રત કે એ બધો રાગ છે, આત્માનો સ્વરૂપ નથી. આય તો મારો પરમાત્મા શાશ્વત છે, કથનચિત એક છે, વસ્તુ તરીકે એક છે, ગુણ ભેદ પર્યાય તરીકે બે ભરે બે હોય. કથનચિત દ્રવ્યની અપેક્ષા એક છે, દ્રવ જે વસ્તુ છે, સત્તા અસ્તિત્વ આત્માનું અનાદિ અનંત નિત્ય અમૂર્ત વર્ણ ગંધ રસસ્પર્શ વિનાનો પ્રભુ છે અંદર. જેમાં રંગ ગંધ ને રસસ્પર્શ નથી, રાગ દ્વેષ તો નથી નથી ને. એવો મારો પરમાત્મા શાશ્વત છે, કથન એક સહજ પરમ ચૈતન ચિંતામણી છે. સ્વાભાવિક પરમ ચિંતન ચિંતા મણી છે, એટલો તો પથ્થર નો ચૈતન ચિંતા મણી છે. ભાઈ ચિંતા નહીં મળી તો પથ્થર નો છે, એ તો ક્યાંકથી મળે તો હવે. આ તો સહજ જ છે, મળવું છે કે એમ કે એમનું ચિંતા મળે ક્યાં પીડ્યું હોય ને મળી જાય ભાગશાળી નહીં. કામ ધેનુ ગાય એ હતો તમારી હતી વઢવામાંથી. ત્યાં એ ખબર નહી હોય ઘણા વર્ષ થઈ ગયા છે, 18, 24, 54 કેટલા વર્ષ જ્યાં આ રીતે 6 વર્ષમાં ખબર નહી હોય. તમા હતો ને અમારું બાશીમાં બહાર વ્યાખ્યાન ઠાકરીભાઈ ધર્મશાળા દેવા બહાર ધરણે પછરવા હતા બાશીને વર્ષ દીદી ચુનભાઈ ગરીબ આધા દીધી ચુનભાઈ સુંદર વરણ અપાય છે, સુંદર વરણ અપાય છે. હા હા, આ વાત આખી જુદી. એ છે કે સ્વાભાવિક પરમ ચૈતન ચિંતામણી. એટલે શું કહ્યું કે ગુરુ ચૈતન ચિંતામણી તો ક્યાંક હોય ને મળે. આ તો સ્વાભાવિક પરમ ચૈતન ચિંતામણી શાશ્વત છે. હા હા હા, સ્વાભાવિક ચૈતન ચિંતામણી રતન સમૂહ કે છે. રૂપી છે, વર્ણ ગંધર સ્વરૂપ નથી, રાગ આદિ તો નથી, એ તો સૂક્ષ્મ છે રૂપી એ નથી. સદા શુદ્ધ છે મારો પ્રભુ પરમાત્મા, તો સદા શુદ્ધ છે. એટલે અશુદ્ધપણું તો લઈને બેઠો છે કે રાગ ને દ્વેષ ને માનીને, વસ્તુમાં અશુદ્ધ નથી. મનને પાપને મારા માનીને અશુદ્ધપણે રહ્યો છે, રખડવા ચાર ગતિમાં રખડવા 84ના અવતારમાં નરક ને નિરોધ. હા હા, રખડવા પણ હું તો સદા શુદ્ધ છું. હા હા,
એ અશુદ્ધતા મારામાં છે નહીં. જરી અશુદ્ધતા ચારિત્રમાંનો દોષ દેખાય છે તેને હું જાણું છું છે, પણ મારામાં નથી. હા હા હા, અનંત નિર્દિવ જ્ઞાન દર્શન નથી. અનંત નિર્દિવ જ્ઞાન દર્શન થી સમૃદ્ધ છે. જેવા પર્યાય જાણે સા બધું હો, દરેક ક્યાં દરેક તો દરેક છે. પર્યાય પ્રગટ, પર્યાય વિનાનો દ્રવ્ય કોઈ દી પ્રગટ હોય નહીં. કારણ કાળમાં પર્યાય વિનાનો દ્રવ્ય એકનો હોય તો નિશ્ચિયા ભાસ થઈ જાય છે, નિદાન થઈ જાય છે. તો જાણનાર પર્યાય એમ કે છે કે મારો આત્મા શાશ્વત છે, એમ એવું જાણનાર પર્યાય કે છે. ધ્રુવ છે તો ધ્રુવ છે. હા હા હા, પર્યાય વિનાનો કોઈ બી કોઈ સમય હોય તો ખરાબ થઈ જાય. એ વસ્તુ ન રહે, પર્યાય વિનાનો દ્રઢ જ ન રહી શકે. સદા શુદ્ધ છે, અનંત નિજ દ્રવ્ય જ્ઞાન દર્શન થી સમૃદ્ધ છે. અનંત નિજ દિવ્ય જ્ઞાન દર્શન થી સમૃદ્ધ છે. હા હા, એટલે મારી તો મારા માટે ઉપાધિ પણ ઉપાધિ પણ છે, પણ માને છે કોણ? ફરિયાય સમજાય છે કઈ? ફરિયાયો દરિયામાં ભળી જાય તો પછી થઈ ગયું, કઈ રહે નહીં. સમ્યક દર્શન જ્ઞાન તારી તો બધા ના કરી ગયા, કઈ રહે નહીં બહાર માં. તો મારો પ્રભુ આમ છે એમ પર્યાય જાણે છે, પર્યાય પ્રગટ બહાર રહી નહીં. ફરિયાય એમ જાણે છે હું આ શાશ્વત પરમાત્મા છું. ફરિયાય એમ જાણે છે પ્રગટ રહેલી પર્યાય. એ ત્રણ સેવીસ ગાસવાનું છે. સદા ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રતક પચમાસમાં અવિનશ્વર પ્રતક પ્રતિભાસમાં શુદ્ધ પરિણામ પરમ પરિણામી ભાવ લક્ષણ એવો નિજ પરમાત્મા દેશ તે જ હું છું એમ પર્યાય માને છે. તે જ હું છું ખણ ખણ જ્ઞાતિ હું નહીં ત્યાં બેસું છે. ખંડ ખંડ જ્ઞાન આ પર્યાય પોતે ખંડ ખંડ ઉપર વ્રત કરવું તો નથી, માટે ખંડ ખંડ જ્ઞાનથી હું હું આ છું એમ જાણે છે. પર્યાય છે ધ્રુવ તો ક્યાં? હા, પર્યાય ન હોય તો જાણે પણ. હા હા, છતાં પર્યાયમાં આત્મા આવે નહીં, છતાં આત્મા પર્યાય ને પર્યાય આત્માને જાણ્યા ના રહે નહીં. હા હા, નિજ દિવ્ય જ્ઞાન દર્શન તે સમૃદ્ધ છે. અનંત નિજ દિવ્ય જ્ઞાન સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાય ભાવથી મને શું ફળ? આવો હું છું પછી બાયની ચિંતાનું શું કામ છે? વિતર્કો કે છે વિશેષ કે છે.